નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂતની ખેતી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ખેતીનો વિકાસ એ જ અમારું લક્ષ્ય છે. તે અંતર્ગત આપણે ઓર્ગેનિક ખેતી એટલે કે સજીવ ખેતી કરતા એક પ્રગતિશીલ ખેડૂતને મળીશું, જેમની પાસેથી આપણે કપાસના પાકમાં ખાટી છાશનો પ્રયોગ અને તેના ઉપયોગ અને તેના ફાયદા વિશે માહિતી મેળવીશું. અને ફૂલ પણ ફ્લાવરિંગ પણ સારું એવું છે અને ઝીંડવા પણ ખૂબ છે અને નીચે કપાસ પણ છે, આપ જોઈ શકો છો. તો હવે આપણે આ પ્રગતિશીલ ખેડૂત આગળથી જેવો ઓર્ગેનિક ખેતી કરે છે એ ખેડૂત આગળથી આ કપાસની અંદર એમણે કઈ વસ્તુનો છંટકાવ કર્યો છે જેના પરિણામ સ્વરૂપે આજે આ ઉત્સાહે અને આ સારી એવી ઉત્સાહ મેળવી છે આ કપાસે, તો વિસ્તૃત માહિતી આપણે આ ખેડૂત આગળથી આપણે મેળવીએ કે ભાઈ આમાં તમે આ વસ્તુનો છંટકાવ કર્યો છે તો એમાં પરિણામ કેવું મળ્યું છે. તો નમસ્કાર ખેડૂત મિત્ર, આપનું નામ જણાવશો. નમસ્કાર, મારું નામ છે જગદીશભાઈ બાબુભાઈ તળાવીયા. આપનું સરનામું? ગામ વંડા, તાલુકો સાવરકુંડલા, જિલ્લો અમરેલી. ઓકે. આપનો મોબાઈલ નંબર? 9909555532. હવે ખેડૂત મિત્ર, આપણે આ કપાસની અંદર તમે કઈ વસ્તુનો છંટકાવ કર્યો છે? મેં ખાટી છાશ સાટેલી છે. ખાટી છાશ? તો ખાટી છાશ તમે સાટી છે અને કેટલા વર્ષથી આ ખાટી છાશનો છંટકાવ કરો છો? ખાટી છાશ મેં આ ત્રીજું વર્ષ છે, મારે ત્રીજું પૂરું થયું રેડી ઓલરેડી. અને તમે આ ઓર્ગેનિક ખેતી છેલ્લા કેટલા વર્ષથી કરી રહ્યા છો? 3 વર્ષથી. છેલ્લા 3 વર્ષથી તમે ઓર્ગેનિક ખેતી કરી રહ્યા છો, બરાબર? તો એ ઓર્ગેનિક ખેતી અંતર્ગત તમે આ ખાટી છાશનો છંટકાવ કર્યો. તો ખેડૂત મિત્રો જાણવા માગે છે ખાટી છાશ નો ઉપયોગ કેવી રીતે કરશું, પ્રથમ કેવી છાશ લેશું? પ્રથમ તો મારી પાસે ગાય છે, બરોબર? ગાયની મેં બેરલમાં ભરી રાખી હતી વર્ષથી જૂની છાશ, બરોબર? અને ખાટી છાશ છે ને તે એની સ્મેલ એટલી બધી દુર્ગંધ આવે કે તે આપણા નખમાંથી 3 દિવસ લગી વાસ નથી જતી. અને એનો છંટકાવ કરવીને તો આપણે સાબુ દઈને હમાય નાવવું પડે 2 વખત, તો એની સ્મેલ જાય, બરાબર? 2 દિવસ લગી તો નખમાંથી વાસ નહીં થાય એની જાતી, એટલે એનું પરિણામ સારામાં સારું છે આપણે. એટલે ખાટી છાશ 1 વર્ષ જૂની જ હોય, અથવા તો જે ખેડૂત પાસે 1 વર્ષ જૂની છાશ ન હોય તો કઈ રીતના એ ઉપયોગમાં લઈએ? એ તાજી 2-3 દિવસની હોય તો હાલે, પણ એ વધારે જૂની હોય એમ રિઝલ્ટ વધારે સારું આવશે. ઓકે. જૂની છાશ હોય એમ રિઝલ્ટ સારું આવે. તો હવે જેની પાસે, જે ખેડૂત મિત્ર પાસે ગાયની જૂની છાશ નથી, તો કેટલા દિવસની જૂની છાશનો ઉપયોગ કરી શકાય? 5-7 દિવસની તો હોવી જોઈએ. એટલે કે ઓછામાં ઓછા 5-7 દિવસ જૂની ખાટી છાશ હોય એનો જ આપણે આ કપાસના પાકની તો પરિણામ સારું મળે, પરિણામ સારું મળશે. તો એમાં ખેડૂત મિત્રોને એ વસ્તુ પણ જણાવો કે ભાઈ એક પંપ એટલે કે પ્રતિ પંપની અંદર તમે આ ખાટી છાશનું દ્રાવણ એટલે કે ખાટી છાશ કેટલા ml નાખો છો? હું આ મોટા છોડ હોય ને, મોટા છોડમાં હું લિટર નાખું છું, બરોબર? એટલે કે મોટા છોડની અંદર કપાસનો મોટો છોડ લિટર વાપરું છું, એમાં પ્રતિ પંપે ખાટી છાશ 1 લિટર. 1 લિટર. ઓકે. અને ફૂગનાશકમાં સારું એવું કામ આપે છે. ઓકે. નાનો છોડ હોય તો કેટલા ml નાખશો? તો 500-250 શરૂ કરવાનું, બરોબર? હાવ નાનો હોય, હાવ પહેલો સ્પ્રે કરવાનો હોય ને તો 500 શરૂઆત કરવાની, પછી થોડું થોડું વધારતું જવાનું, બરોબર? અને આની દુર્ગંધ એવી આવે ને કે આમાં રોજડા પણ ઊભા ન રહે એવી દુર્ગંધ એની આવશે. તો તમે ખેડૂત મિત્રને જણાવો કે નાનો છોડ હોય ત્યારે કેટલા ml નાખવાની? 500 શરૂઆત કરવાની આપણે. હવે એનાથી મોટો છોડ હોય એટલે હાઈટ નો પછી આપણે થોડું થોડું વધારતું જવાનું, આપણી હાઈટ કરતા પણ ઉપરની હાઈટ. આ લિટર વાપરું છું એટલે આ આ સાઈઝમાં હોય ત્યારે તમે પ્રતિ પંપે 1 લિટર સાહેબ. હા, લિટર વાપરો. હવે ખેડૂત મિત્રો જાણવા માંગે છે કે ભાઈ તમે આ ખાટી છાશનો છંટકાવ કરો તો એનાથી થતા લાભો એટલે કે ખાટી છાશ સાટવાથી થતા ફાયદાઓ વિશે ખેડૂત વિશેષ માહિતી આપને આગળથી મેળવવા માંગે છે, તો એ વિશે તમે જણાવો. આનો આપણે પરિણામમાં એમ ગણવીને તો હાવ મફતની વસ્તુ છે, બરાબર? ફ્રીની, 0 બજેટની. અને પરિણામમાં જોઈએ તો જોરદાર એનું પરિણામ છે. ફૂગનાશકમાં જો આમાં ક્યાંય સાપું કે ફૂલ ખર્યું નથી, જોઈ જુઓ. આમાં સિરીજ આખી જુઓ તમે,
ખર્યું નથી ક્યાંય. આ તમે જોઈ શકો છો સાપ પર, એટલો વરસાદ છો. પણ આમાં જોવો કે ખરો બતાય તો તમે જોઈ જુઓ કે ખરો બતાય છે. કોઈ પણ તમે લઈ લો, હા સિરીઝ જ બની ગઈ બધી. આ તમે જોઈ શકો, હા. અને ફૂગનાશકમાં સારું કામ છે, પ્લસ કીટના નિયંત્રણમાં સારું કામ છે. આની સ્મેલ છે ને એ જાય નહીં ઝાઝા દિવસ, બરાબર. એટલે લાંબુ પરિણામ છે એનું. થળીએ જુઓ તમે, માલ છે થળીએ જુઓ. એટલે મુખ્યત્વે તો તમે જુઓ તો થળિયાથી પીસડા સુધી ઝીંડવા પણ છે, અને અત્યારે હવે આનાથી ગ્રીનરી જુઓ તમે બધી, ફ્લાવરિંગ જુઓ, પછી માલ જુઓ જૂનો. આની ગંધને કારણે જુઓ કીટે આવતા નથી. અઠવાડિયું લગી તો આમાં કીટ ઘરે નહીં ક્યાંય, ગંધને કારણે વિયા જાય. એટલે કે આ ખાટી સાસના ગંધના કારણે કીટ નથી આવતું, કીટ વિયા જાય. રોજ આવ્યું હોય તો ખાય નહીં આપણું કપા, નુકસાન ન થાય કોઈ જાતનું. ફૂગનો નાશ, ફૂગમાં સારું રિઝલ્ટ આવે છે આનું. ફૂગમાં ખૂબ સારું એવું રિઝલ્ટ છે. હા જો આ બધું સિરીઝ લાગી ગઈ. હજી તો આમાં વાનસ્પતિ વૃદ્ધિ વિકાસ હાલ્યો જ જાય છે. હજી આમાં સારામાં સારું પરિણામ લાગશે આનું. નિરાજે હાલી નાના સાંટવાની, હો ઉતાળ બહુ નહીં કરવાની, બહુ વધારે સારું રિઝલ્ટ આવે. જુઓ ભાઈ આ બાજુ, જુઓ ભાઈ આ ખાલી ડાળું છે આનું. બતાવો, આ ડાળું છે. હા એટલે કે ખાટી સાસનો છંટકાવ કરવાથી એક તો ફૂગનો નાશ થાય છે, અને સાથે સાથે કોઈ પણ જાતની કીટ એટલે કે કીટકો આવતા નથી. તમે જોઈ શકો છો આ જેવો ટૂંકી ઘડીની હાવ સિરીઝથી ખરે નહીં એનાથી ફૂગના. એટલે ખેડૂત મિત્રો આપની પાસેથી જાણવા માગે છે કે ભાઈ તમે ખાટી સાસનો છંટકાવ કેટલા દિવસના અંતરે આ વણની અંદર કપાસની અંદર કરો છો? રોગ જીવાતનો વધારે એટક હોય તો આપણે 10-12 દિવસના ગાળે, બરાબર. અને માપસર હોય તો આપણે 20-25 દિવસ. ઓકે. અને સારામાં સારું રિઝલ્ટ આવે છે. અને 15 દિવસ લગી તો કાંઈ જોવા પણ જ નહીં આમાં. સુપર પરિણામ છે, ઝીરો બજેટ છે આમાં, કોઈ જાતનો ખર્ચ નથી. જોવો ભાઈ ખેડૂત મિત્ર તમે જોઈ શકો છો કે આની અંદર બતાવો તો આ બધી સિરીઝ જુઓ, આ બધું લાગી જ જવાનું છે. ખૂબ સારો, અને આ ઝીંડવા લાગી ગયેલા છે ભાઈ. જુઓ જો આ લાગી ગયું ખરશે નહીં આનાથી. જો ખેડૂત મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.